हेलो फ्रेंड्स, तो आज आप आ वीडियो में प्रकरण नंबर 4 स्वाध्याय अभ्यास करवानो छे। ओके गाइस, तो चलो शुरू करिए। सौ प्रथम एवं क्वेश्चन नंबर 1 आपेलो छे कि नीचेना मांथी शाने टीपीने पातळा पतरा बनावी शकाय छे। तो अ ऑप्शन आपेलो छे झिंक, ब ऑप्शन फॉस्फरस, क ऑप्शन सल्फर અને ડ ઓપ્શન ઓક્સિજન આપેલો છે। તો તેમાંથી આપણે રાઈટ આન્સર ચૂઝ કરવાનો છે, જે છે ઝિંક। એનું રીઝન એ છે કે ઝિંક છે તે ધાતુ છે અને તેને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે। ક્વેશ્ચન નંબર 2, નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે, ક્યુ વિધાન ખરું છે? તો અ ઓપ્શન આપણને આપેલો છે કે બધી જ ધાતુઓને ખેંચી શકાય છે, બ ઓપ્શન આપેલો છે બધી જ અધાતુઓને ખેંચી શકાય છે, ક ઓપ્શન આપેલો છે સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે, અને ડ ઓપ્શન આપેલો છે કે કેટલીક અધાતુઓને ખેંચી શકાય છે। તો તેનો આન્સર આવશે કે ક, સામાન્ય રીતે ધાતુઓને ખેંચી શકાય છે। હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 અને 4 કરવાનો છે। તો ક્વેશ્ચન નંબર 3 આપેલો છે ખાલી જગ્યા પૂરો ફોસ્ફરસ, એમાં સૌ પ્રથમ આપેલી છે કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, ધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યા છે। તો ધાતુઓ ઉષ્માની અને ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્યુતની, અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે સુવાહક છે। થર્ડ આપેલો છે કે આયર્ન એ કોપર કરતાં વધારે સક્રિય છે। ફોર્થ બ્લેન્ક આપેલી છે આપણને કે ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધશું। તો તેમાં આપેલું છે કે નીચેના વિધાનો ખરા હોય તો ટી અને ખોટા હોય તો ફોલ્સ કહો। તો ફર્સ્ટ આપેલું છે સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે, તો તેમાં આવશે ફોલ્સ। ઓકે, તો હવે બીજી આપણને આપેલી છે વાક્ય કે સોડિયમ એ ખૂબ સક્રિય ધાતુ છે, તો તેમાં આવશે ટી, મીન્સ કે સાચું છે અને ટ્રુ। ઓકે, થર્ડ આપેલું છે કોપર એ ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝિંકને વિસ્થાપિત કરે છે, તો તેમાં આવશે ફોલ્સ, મીન્સ કે ખોટું। ફોર્થ આપેલું છે કોલસામાંથી તાર ખેંચી શકાય છે, તેમાં આવશે ફોલ્સ એટલે કે ખોટું। તો
ફરીથી એક વખત બોલી જાઉં છું. પહેલા વિધાનમાં આવશે ખોટું, બીજા વિધાનમાં આવશે સાચું, ત્રીજા અને ચોથા વિધાનમાં ખોટું જ આવશે. ઓકે ગાઈસ, તો નેક્સ્ટ પેજમાં ફરીથી આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધવાનું છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધવાનું છે. તો ક્વેશ્ચન નંબર 5 તમને આપેલો છે કે પ્રશ્ન 5 છે કે નીચેના કોષ્ટકમાં કેટલાક ગુણધર્મ આપણને આપેલા છે, તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. જે ગુણધર્મ જોવા મળતો હોય ત્યાં રાઇટ કરવું. ઓકે, તો આમાં આપણે પહેલો ગુણધર્મ આપેલો છે દેખાવ. એમાં ધાતુઓ દેખાવમાં ચળકાટ ધરાવે છે, અધાતુઓ દેખાવમાં ઝાંખા હોય છે. એમાં અપવાદરૂપ તમને ખબર જ છે કે હીરો છે તે ચમકતો હોય છે, એટલે અપવાદરૂપમાં એક જ આવશે હીરો. આ તો આપણે પાઠ સમજાવતી હતી ત્યારે પણ અમે કરાવેલું હતું. હવે બીજો ગુણધર્મ આપેલો છે સખતપણું. ધાતુઓ હંમેશા માટે સખત જ હોય છે અને અધાતુઓ સખતપણું ધરાવતા નથી, એટલે કે નરમ છે. પછી આપેલું છે ટીપાઉપણું. તો તેમાં ધાતુઓને ટીપી શકાય છે, ઓકે, અને અધાતુઓને ટીપી શકાતા નથી. ચોથો ગુણધર્મ આપેલો છે ખેંચીને તાર બનાવી શકાય છે, એ પણ ધાતુઓમાં ખેંચીને તાર બનાવી શકાય છે, અધાતુઓમાંથી ખેંચીને તાર બનાવી શકાતા નથી. પછી ઉષ્મા વાહકતા, એટલે કે આપણે ખાલી જગ્યામાં જોયું હતું કે ધાતુઓ છે તે ઉષ્મા વાહક, એટલે કે ઉષ્માની સુવાહક છે, પણ અધાતુઓ છે એ ઉષ્માના અવાહક છે. ઓકે, પછી છઠ્ઠો અને લાસ્ટ ગુણધર્મ આપેલો છે કે વિદ્યુત વાહકતા. આપણે ખાલી જગ્યામાં બંને મિક્સ હતું પણ આમાં અલગ કરીને આપેલું છે. વિદ્યુત પસાર થઈ શકે છે, વિદ્યુતના સુવાહક છે કે અવાહક. હવે એમાં આપણે જોઈશું કે ધાતુઓ છે વિદ્યુતના વાહક છે, એટલે કે સુવાહક છે, અને અધાતુઓ છે વિદ્યુત અવાહક છે. એમાં અપવાદરૂપ માત્ર ગ્રેફાઇટ છે, કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતના સુવાહક છે. ઓકે, તો નેક્સ્ટ પેજ ઉપર આપણે ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ વધવાના છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન નંબર 6 કરવાનો છે, જે છે નીચેના વિધાનોના કારણો. નીચેના વિધાનોના કારણો આપવું, તેનો પેટા પ્રશ્ન 1 છે, 2 છે અને 3 છે. તેનો પેટા પ્રશ્ન 4 છે, જે આપણે નેક્સ્ટ પેજમાં જોવાનો છે. સો અહીં આપણે ખાલી પેટા પ્રશ્ન 3 સુધી જ જોવાનું છે. પહેલો આપેલો છે કે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે. એલ્યુમિનિયમ ધાતુના ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતો હોવાથી તેમાંથી પતરા બનાવી શકાય છે, જેથી એલ્યુમિનિયમ ફોઇલ છે તે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાય છે. આશા રાખું છું કે તમને ક્વેશ્ચન નંબર 1 ઇઝીલી સમજાઈ ગયો હોય. તો આપણે પેટા પ્રશ્ન 2 તરફ આગળ વધશું. ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વના બનેલા હોય છે. આપણે ખબર જ છે કે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક જ છે, જેથી ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે એટલે સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે. ઓકે,
पेटा प्रश्न त्रण झींकना क्षारना द्रावणमांथी कूपर झींकने विस्थापित करी शकतू नथी। झींक करता कॉपर छे ओछी सक्रिय धातु, एटले झींकना क्षारना द्रावणमांथी कॉपर झींकने विस्थापित नथी करी शकतू। विस्थापननी प्रक्रियानी डेफिनेशन ए छे के कोई वधु सक्रिय धातु छे ए ओछी सक्रिय धातुने પોતાના ગુણધર્મ વડે તેના જે વિસ્થાપનની પ્રક્રિયાની ડેફિનેશન એક જ છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ તેમના સંયોજનના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે। સમજાઈ ગયું જ હશે। તો આપણે પેટા પ્રશ્ન 4 જોવા માટે નેક્સ્ટ પેજ ઉપર જઈશું। તો પેટા પ્રશ્ન 4 આપણો આ છે અને તેના ભેગો જ મેં ક્વેશ્ચન નંબર 7 રાખેલો છે, એટલે એમ ન વિચારતા કે ક્વેશ્ચન નંબર 4 પછી ડાયરેક્ટલી ક્વેશ્ચન નંબર 7 નહીં, આપણે ક્વેશ્ચન નંબર 6નો પેટા પ્રશ્ન જોઈએ છીએ। ઓકે, તો ચાલો સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે। સોડિયમ અને પોટેશિયમ જે ધાતુઓ છે તે એટલી બધી સક્રિય છે કે બંને ધાતુઓ હવામાનના ઓક્સિજન સાથે તેમજ પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે। મેં તમને યાદ રખાવ્યું હતું કે સો કે ફોપા એની ટૂંકી રીત છે। સોડિયમ અને પોટેશિયમને આપણે કેરોસીનમાં સંગ્રહ કરીએ છીએ અને ફોસ્ફરસનો પાણીમાં સંગ્રહ કરીએ છીએ। સોડિયમ અને પોટેશિયમ પાણીના સંપર્કમાં અથવા તો ઓક્સિજનના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે છે અને ફોસ્ફરસ છે તે હવાના સંપર્કમાં આવતા જ સળગી ઉઠે છે, જેથી તેનો સંગ્રહ પાણીમાં થાય છે અને સોડિયમ અને પોટેશિયમનો કેરોસીનમાં થાય છે। તદુપરાંત બંને ધાતુઓ કેરોસીન કરતાં ભારે હોવાથી કેરોસીનના તળિયે બેસી જાય છે અને હવા સાથેના સંપર્કમાં આવતા નથી। આ કારણે સોડિયમ અને પોટેશિયમનો સંગ્રહ કેરોસીનમાં થાય છે। પ્રશ્ન નંબર 7 આપેલો છે, શું લીંબુના અથાણાને એલ્યુમિનિયમના વાસણમાં સંગ્રહ કરી શકાય? સમજાવવાનું છે। એલ્યુમિનિયમના વાસણમાં લીંબુનો અથાણાનો સંગ્રહ કરી શકાય નહીં, કારણ કે લીંબુમાં એસિડ મીન્સ કે સાઇટ્રિક એસિડ હોય છે। એલ્યુમિનિયમ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે જેથી તે કટાય છે, જેથી લીંબુનું અથાણું બગડી જાય છે। ઓકે, હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 શરૂ કરવાનો છે। ઓકે, તો કૌંસમાં એ શબ્દ આપેલો છે તે પદાર્થોની કોલંબીમાં આપેલા તેના ઉપયોગો છે તેની સાથે યોગ્ય રીતે જોડી બનાવવાની છે। તો સૌ પ્રથમ કોલમ એમાં આપણને શોનું આપેલું છે, તો તેમાં શોનું છે તેનો સાચો આન્સર આવશે ડી, આભૂષણ। બીજું આપણને આયન આપેલું છે, જો તેનો જવાબ આવશે ઈ, યંત્ર। ઓકે, ત્રીજું એલ્યુમિનિયમ આપેલું છે,
एल्युमिनियम आपेलू छे के तेमां आंसर आवशे सी ऑप्शन, खाद्य पदार्थोनो संग्रह करवो। चौथो कार्बन आपेलू छे तेमां आंसर आवशे एफ बर्तन। ओके, एल्युमिनियम जो तेनी सामे ज आवेलू छे खाद्य पदार्थोनो संग्रह करवो, अने कार्बन आपेलू छे त्यां एफ बर्तन आवशे। कॉपर छे तेनाथी विद्युत तार बने छे, अने मर्क्यूरी छे थर्मोमीटरमां वपराય છે। ફરીથી એક વખત હું સામે તેના રાઈટ આન્સર લખી દઉં છું। સોનું છે તેની સામે જે આવશે તે હું લખી દઉં છું, ખાસ ધ્યાન રાખજો। તો સોનુંની સામે આવશે આભૂષણો, એટલે અહીંયા હું લખું છું કૌંસમાં એક લખેલો છે, આયર્ન છે, તેમાં ઈ આવશે યંત્રો, બીજો ત્રીજો એલ્યુમિનિયમ છે, તેમાં આવશે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો, પછી ચોથું કાર્બન આપેલું છે, તેની સામે બળતણ લખીશું, પછી મર્ક્યુરી આપેલ કોપર આપેલું છે તેમાં આવશે વિદ્યુત તાર, અને છઠ્ઠું મર્ક્યુરી આપેલું છે તો થર્મોમીટર આવશે। ઓકે, ફ્રેન્ડ્સ હવે આપણે ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ વધવાનું છે। તો ક્વેશ્ચન નંબર 9 આપણો એમ છે કે નીચેના દરેક કિસ્સામાં શું થશે જ્યારે, એમાં ઓ ઓપ્શન આપેલો છે કે તાંબાની તકતી પર જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે તો, તાંબાની તકતી પર જ્યારે જલદ સલ્ફ્યુરિક એસિડ રેડવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર સલ્ફેટ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। એનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છે કે કોપર પછી જલદ સલ્ફ્યુરિક એસિડ, પરિણામ આપણને મળશે કોપર સલ્ફેટ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ એક વાયુ છે પ્લસ પાણી। આ ફક્ત જાણવા માટેના રાસાયણિક નામ છે કે કોપર એટલે કે સીયુ, એ ખાસ યાદ રાખવાનું છે। કોપર મીન્સ સીયુ, ટુ એચ ટુ એસઓ ફોર મીન્સ જલદ સલ્ફ્યુરિક એસિડ, અહીં લખું છું ટુ એચ SO4 means જલદ સલ્ફ્યુરિક એસિડ પ્લસ CuSO4 કોપર સલ્ફેટ। ઓકે, એક મિનિટ લખી દઉં છું, અહીંયા CU આવશે અહીં 2 પ્લસ H 2 SO4 પછી આપણને કોપર સલ્ફેટ કીધું છે, અહીંયા આવશે CuSO4, અહીં એરો કરી દઉં છું, આ ખાલી જાણવા માટે છે પણ યાદ રાખવું જરૂરી છે। પછી સલ્ફર ડાયોક્સાઇડ આપેલું છે એ વાયુ છે એટલે પ્લસ SO2 પ્લસ પાણી એટલે કે ટુ એચ ટુ ઓ। ઓકે,
ઇઝી છે, પણ યાદ રાખશો એટલું વધારે ઇઝી રહેશે. ઓકે. કોપર મીન્સ CU, જલદ સલ્ફ્યુરિક એસિડ મીન્સ 2H2SO4. પછી પરિણામ આપણને મળશે કોપર સલ્ફેટ મીન્સ CuSO4 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ મીન્સ SO2 અને પાણી છે એટલે કે 2H2O. ખાસ યાદ રાખવું છે કે નોંધ છે કે મેં લખેલી છે કે પાઠ્યપુસ્તકના પ્રશ્નમાં ફેરફાર કરેલો છે. તાંબુ છે એ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા જ કરતું નથી, એ યાદ રાખવાનું છે. તો નેક્સ્ટ પેજમાં આપણે પેટા પ્રશ્ન બ તરફ આગળ વધવાનું છે. તો આપણો બ પ્રશ્ન છે, લોખંડની ખીલ્લીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા તેમાં થતી પ્રક્રિયાનું સમીકરણ શબ્દોમાં લખવાનું છે. તો એનો આન્સર આવશે, લોખંડની ખીલ્લીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો લોખંડ તાંબાનું વિસ્થાપન કરી આયન સલ્ફેટ બનાવે છે અને દ્રાવણનો ભૂરો રંગ છે તે ઝાંખો થઈ લીલાશ પડતો બને છે. લોખંડની કેટલીક ખીલીઓ તાંબ્રવર્ણી બનેલી દેખાય છે. ઓકે. હવે આપણને સમીકરણ શબ્દોમાં લખવાનું કીધું છે એટલે સમીકરણ શબ્દોમાં પણ લખવું જ પડશે. તો સાવ ઇઝી છે, હું અહીં લખતી જાઉં છું એટલે તમને વધારે ઇઝી રહે. લોખંડની ખીલી એટલે શું થાય? Fe. ઓકે. Fe પ્લસ કોપર સલ્ફેટ મીન્સ CuSO4. CuSO4 ઇઝ ઇક્વલ ટુ, આપણને પરિણામ મળે કે આયન સલ્ફેટ મીન્સ કે FeSO4 પ્લસ CU મીન્સ કોપર છૂટું પડે. ઓકે. અહીં પહેલાં આવશે Fe પ્લસ CuSO4 ઇઝ ઇક્વલ ટુ FeSO4 પ્લસ કોપર. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈશું. સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુને કસ નળીમાં લીધો છે. પછી આપણને એમાં પૂછ્યું છે કે તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે, ને બ પૂછ્યું છે કે આ દરમિયાન બધી જ પ્રક્રિયાઓના સમીકરણો પણ લખવાના છે. ઓકે, તો આપણે એ પણ લખીશું. ઓકે ગાઈઝ, તો આ પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ પછી સમીકરણ લખીશું. વાયુની પ્રકૃતિ જાણવા તેમાં ભીના લાલ અથવા ભૂરા લિટમસ પત્રો ઉતારશે. આ વાયુ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને આ વાયુ એસિડિક પ્રકૃતિ ધરાવે છે. હવે આપણે આન્સર સમીકરણમાં લખશું, એટલે કે કોલસો પ્લસ ગરમી એટલે કે ઓક્સિજન વાયુ ઇઝ ઇક્વલ ટુ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇઝ ઇક્વલ ટુ કાર્બોનિક એસિડ. એસિડને લીધે ભૂરો લિટમસ પત્ર લાલ બનશે. હવે એસિડને કારણે ભૂરો લિટમસ પત્ર લાલ બને અને બેઝ હોય તો લાલ લિટમસ પત્ર ભૂરો બને. એમાં તમને કન્ફ્યુઝન થાય
100% કન્ફ્યુઝન ઊભો થાય છે, કારણ કે એસિડ હોય તો કોક વખત આપણને અમુક સમયે લાલ ને ભૂરું લખાઈ જાય. બટ એના માટે આપણે એક સિલી ટ્રીક છે તે મગજમાં યાદ રાખી લઈએ, એટલે આપણે લાઈફ ટાઈમ કોઈ દી એને ભૂલી ન શકીએ. કારણ કે એસિડ ભૂરા લીટમાસ પત્રને લાલ બનાવે, એટલે હું ભાર્યો લખી જ દઉં છું, એ ભૂલા. એવી રીતે શોર્ટ ટ્રીક યાદ રાખીએ તો તે તમને ઇઝી પડશે. લખી દઉં છું, એ ભૂલા. એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. અને બેઝનું પણ એ રીતે યાદ રાખવું હોય તો પણ યાદ રહી જાય. બે લાભુ બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. બે લાભુ. ઓકે, આ શોર્ટ ટ્રિક્સ યાદ રાખજો. આપણે હવે મળશું નેક્સ્ટ પેજ ઉપર, ક્વેશ્ચન નંબર 11 જે છે લાસ્ટ ક્વેશ્ચન. તો આપણો ક્વેશ્ચન નંબર 11 છે કે એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ. તેની માતાએ સોનીને જૂના આભૂષણો પોલિશ કરવા આપ્યા. બીજા દિવસે જ્યારે તેઓ આભૂષણ પાછા લેવા આવ્યા ત્યારે તેમનું વજન થોડુંક ઓછું લાગ્યું. હવે આપણે એ વજનમાં ઘટાડો થયો છે તેનું કારણ આપી શકીએ? તો આપવાનું છે, સોનુ એ રાસાયણિક દ્રષ્ટિએ લગભગ નિષ્ક્રિય છે. સોનાના આભૂષણો બનાવવા માટે સોનામાં થોડાક પ્રમાણનું તાંબુ ઉમેરવામાં આવે છે, કારણ કે સોનું ઘણી જ નરમ ધાતુ છે. 22 કેરેટ સોનાના આભૂષણોમાં 22 ભાગ સોનું અને 2 ભાગ તાંબુ હોય છે. સોનામાં તાંબાના કારણે સમય જતાં તાંબાની વાતાવરણમાં વાયુઓ સાથેની પ્રક્રિયાને કારણે સોનું ઝાંખું પડે છે. જ્યારે સોનાના આભૂષણોને પોલિશ કરવામાં આવે છે તો આ ઝાંખું છે તે નહિવત પણ દૂર થાય છે, જેના કારણે સોનાના આભૂષણના વજનમાં નહિવત ઘટાડો થાય છે. આ તેનો આન્સર છે. હવે આપણું સ્વાધ્યાય અહીં કમ્પ્લીટ થયું છે. ચેપ્ટર નંબર 4 પણ કમ્પ્લીટ થયું છે, જે હતું પદાર્થો, ધાતુ અને અધાતુ. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે જોવા, નેક્સ્ટ વિડીયોમાં તમે જોઈશો આપણું ચેપ્ટર નંબર 5 જે છે ન્યૂ ચેપ્ટર. આપણું ચેપ્ટર નંબર 5 કોલસો અને પેટ્રોલિયમ, કોલ એન્ડ પેટ્રોલિયમ. ઓકે, બાય બાય ગાઈઝ. જો તમને મારી આ ચેનલના વિડીયોઝ પસંદ આવે તો તેને લાઈક કરવાનું ન ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા. ઓકે ગાઈઝ, બાય બાય.